हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। प्लीज़ लाइक, सब्सक्राइब, शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशंस। थैंक यू। जय माताजी। विद्यार्थी मित्रों, ध्यान कॉमर्स ना ऑनलाइन लेक्चर में तमारू स्वागत छे। धोरण 12 ની અંદર નામાણા મૂળ તત્વ વિષયમાં આપણે નવો ટોપિક જોઈ રહ્યા છીએ, પાગડીનું મૂલ્યાંકન। જેની અંદર સૌથી પહેલા આપણે પાગડીના લગતી થિયરી જોઈ, પછી એની પદ્ધતિઓ જોઈ અને એમાં આગળ ત્રણ પદ્ધતિના દાખલા પણ જોયા છે। આજે આપણે છેલ્લી પદ્ધતિ જોવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલા એની થિયરી જોઈશું અને પછી આપણે દાખલા જોઈશું। સૌથી છેલ્લી પદ્ધતિ છે આપણા સિલેબસની અંદર નફાના મૂડીકરણની પદ્ધતિ। આ પદ્ધતિની અંદર આપણી પેઢીનો જે કોઈ પણ જેટલા વર્ષોનો નફો હશે તેને આપણે મૂડીની સાથે સરખામણી કરીશું, પછી આપણે પાગડીની કિંમત નક્કી કરીશું। સૌથી પહેલા તો મૂડીકૃત નફો એટલે શું એ જોઈએ। મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત, એટલે કે આપણે જેટલી મૂડી રોકી હોય, મૂડી રોકાણ કરી હોય તેની કમ્પેરિઝનમાં આપણો નફો કેટલો થયો એની સરખામણી બાદ જે નફો મળશે એને આપણે મૂડીકૃત નફો કહીશું। હવે આ પદ્ધતિથી દાખલો ગણવા માટેના સ્ટેપ્સ આપણે નીચે જોઈએ। સૌથી પહેલા તો આપણે ટેબલ બનાવીશું। આગળ કીધું એમ જેને ટેબલ ના બનાવવું હોય તે અલગથી પણ ગણતરી કરી શકે છે। પછી આપણે ટાઇટલ આપીશું પાગડીની ગણતરી દર્શાવતું પત્રક। એમાં ત્રણ ખાના રહેશે, સ્ટેપ નંબર, વિગત અને રકમ રૂપિયા। સૌથી પહેલું સ્ટેપ અગાઉની જે પદ્ધતિ જોઈ હતી એનું એ જ રહેશે। અધિક નફામાં હતું એ રોકાયેલી મૂડી, એનું બીજું નામ છે ચોખ્ખી મિલકતો। એનું સૂત્ર શું તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા, પછી જે જવાબ મળશે તફાવતની રકમ એ આપણે બહારના ખાનામાં મૂકીશું, એને કહેવાશે રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકતો। ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ નંબર 2, અપેક્ષિત વળતરનો દર। આ દર આપણને દાખલામાં આપેલો જ હશે, ટકાની અંદર 8%, 10%, 12% એ રીતે। પછી નેક્સ્ટ 3 નંબર નું સ્ટેપ સરેરાશ નફો। હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે સરેરાશ નફા માટે પણ બે પદ્ધતિઓ છે, એક સાદી સરેરાશ અને બીજી ભારિત સરેરાશ। સાદી સરેરાશ આપણને ખ્યાલ છે કે જ્યારે નફો વધઘટ થતો હોય, પહેલા વધે પછી ઘટે, વધારો ઘટાડો ચાલતો હોય ત્યારે આપણે સાદી સરેરાશ વાપરીશું, અને જ્યારે નફો સતત વધતો હોય કે સતત ઘટતો હોય ત્યારે આપણે ભારિત સરેરાશ નફાની રીત લઈશું। અને પછી જે જવાબ આવશે એ આપણે બહારના ખાનામાં મૂકી દઈશું। ત્યારબાદ સ્ટેપ નંબર 4, મૂડીકૃત નફો। અહીંયાથી સ્ટેપ બદલાશે અધિક નફાના રીતની કમ્પેરિઝનમાં। મૂડીકૃત નફાનું સૂત્ર છે સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, જે જવાબ આવશે એ આપણે બહારના ખાનામાં મૂકીશું। સરેરાશ નફો એટલે સ્ટેપ નંબર 3 માં શોધ્યો એ નફો, અને અપેક્ષિત વળતરનો દર સ્ટેપ નંબર 2 માં આપણે લખેલો છે ગુણ્યા 100। અને છેલ્લો સ્ટેપ નંબર 5, પાગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, એટલે કે સ્ટેપ નંબર 4 માં જે જવાબ આવ્યો મૂડીકૃત નફાનો એમાંથી માઇનસ કરીશું રોકાયેલી મૂડી, સ્ટેપ નંબર 1 માં જે જવાબ આવ્યો હશે તે, અને જે જવાબ આવે તે બહારના ખાનામાં મૂકીશું, તે આપણો ફાઇનલ આન્સર। હવે આ પદ્ધતિના દાખલા આપણે બોર્ડ પર જોઈશું। ચાલો હવે ચોપડીમાં પેજ નંબર 106 પર આવી જાઓ, દાખલા નંબર 10 અને હોમવર્કમાં આપણે કરીશું ઉદાહરણ નંબર 7 સેમ આના જેવો। હવે આપણે દાખલાની રકમ વાંચીએ, બધાનું ધ્યાન અંદર। નંબર 10, નીચેની માહિતી પરથી નૈઋત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાગડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો। જો ક્લિયર સૂચના આપેલી છે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, જ્યારે પણ મૂડીકૃત નફો કે ત્યારે જ આ પદ્ધતિનો આપણે યુઝ કરીશું, અધરવાઇઝ નહીં। આગળ વર્ષ આપ્યા છે અને નફો આપ્યો છે, 2012-13 થી લઈને 2016-17 સુધીના વર્ષોનો નફો આપ્યો છે, અને વધારાની માહિતીમાં નીચે લખ્યું છે ધંધાની મિલકતો રૂપિયા 6 લાખ, ધંધાના દેવા રૂપિયા 1,70,000, અને ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10% છે। ચલો સૌથી પહેલું સ્ટેપ આપણું ફોર્મેટ બનાવી દઈશું, પાગડીની ગણતરી દર્શાવતું પત્રક, સ્ટેપ નંબર, વિગત રકમ। ફરીથી જેને છોટી ગણતરી કરવી હોય તે કરી શકે છે। ચલો આમાં સૌથી પહેલું સ્ટેપ આપણું રહેશે રોકાયેલી મૂડી, જે અત્યાર સુધીનું સેમ કોમન સ્ટેપ છે, રોકાયેલી મૂડી, એનું બીજું નામ
ચોખ્ખી મિલકતો આ આપણું સ્ટેપ નંબર એક થઈ જશે. હવે એનું સૂત્ર આપણને ખબર છે, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. હવે અહીંયા આપણને કુલ મિલકતો કેટલા આપ્યા છે? કુલ મિલકતો આપી છે આપણને 6 લાખ રૂપિયા. તો અહીંયા લખીશું આપણે 6 લાખ મિલકતોમાં, અને કુલ દેવા આપણને આપ્યા છે 1,70,000. તો અહીંયા 1,70,000 એ બંનેનો આપણે લેવાનો છે તફાવત, એટલે માઇનસ 6 લાખ માઇનસ 1,70,000. તમે પણ કેલ્ક્યુલેટર લઈને ગણતરી કરવાની છે તમારે. 1,70,000 માઇનસ કરીશું એટલે આવશે 4,30,000. એ આપણે મૂકી દઈશું ડાયરેક્ટ 12ના ખાનામાં. અહીંયા પણ આપણે લખી શકીએ 4,30,000, અને એ રકમ બહાર. આને શું કહીશું આપણે? રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકત. ક્લિયર? હવે નેક્સ્ટ સ્ટેપ નંબર 2, એકદમ ઈઝીમાં ઈઝી સ્ટેપ. ખાલી અપેક્ષિત વળતરનો દર લખી જ દેવાનો જે આપ્યો હોય તે. અપેક્ષિત વળતરનો દર જો કેટલો આપ્યો છે દાખલામાં? 10%. તો સીધો આપણે લખી દઈશું બારના ખાનામાં 10%. ક્લિયર? હવે નેક્સ્ટ સ્ટેપ આપણે શોધીશું નફો. હવે અહીંયા જોવાનું છે સરેરાશ નફામાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું, સાદી સરેરાશ કે બારીક સરેરાશ. ચલો હવે આપણે નફો ઓબ્ઝર્વ કરીશું. સૌથી પહેલા વર્ષે છે 45,000, પછી 50,000 એટલે કે વધ્યો, પછી 65,000 એ પણ વધ્યો, 75,000 વધ્યો, અને છેલ્લા વર્ષમાં છે 90,000. ટૂંકમાં સતત નફો વધતો જ જાય છે. આ ઓબ્ઝર્વ કેમ કર્યું? તો આપણને ખ્યાલ આવે કે કઈ સરેરાશ નફાની પદ્ધતિ આપણે લેવી. તો પણ અહીંયા સૂચના આપેલી છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ નો ઉપયોગ કરો. પણ જ્યારે આ સૂચના ન આપી હોય તો આપણે આ રીતે પદ્ધતિ નક્કી કરવાની. તો આપણે ભારિત સરેરાશ નફો શોધી લઈશું. અહીંયા ટાઇટલ આપીશું આપણે ભારિત સરેરાશ નફો. પછી ભારત સરેરાશ નફાનું સ્ટેપ નંબર 1, સૌથી પહેલા કોષ્ટક બનાવવાનું છે, ટેબલ બનાવી દઈશું આપણે. સૌથી પહેલું ખાનું વર્ષ, પછી નફો, પછી ભાર અને ભારિત નફો. વર્ષ નફો કૌંસમાં રૂપિયા લખવાનો, પછી અહીંયા ભાર આપીશું આપણે નફાને, અને અહીંયા ભારિત નફાનું સૂત્ર લખીશું. ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર. ચલો હવે આપણે વર્ષ આમાં લખી દઈશું 2012-13, પછી આપ્યું છે 2013-14, પછી 14-15, પછી 1500, અને છેલ્લું 2016-17. હવે અહીંયા આપણે નફો લખી દઈએ 45,000, પછી 50,000, પછી 65,000, પછી 75,000, અને છેલ્લા વર્ષમાં 90,000. તો આ આપણે વિગત લખી દીધી. હવે આપણું પહેલું સ્ટેપ ભાર આપવાનો. ભાર કઈ રીતે આપે છે? શોર્ટકટ આપણે જોયું છે 1, 2, 3, 4 અને 5, જેટલા વર્ષો આપ્યા હોય તેટલો ભાર આપી દેવાનો. પછી અહીંયાથી આપણે ધ્યાન રાખવાનું છે, સૌથી પહેલા શું કરવાનું? નફો ગુણ્યા ભાર, એટલે ભારિત નફો 45,000 ગુણ્યા 1 એટલે 45,000, પછી 50,000 ગુણ્યા 2 એટલે 1,00,000, પછી 65,000 ગુણ્યા 3 એક વાર વેરીફાઈ કરી લઈએ 1,95,000, પછી 75,000 ગુણ્યા 4 એટલે આવશે 3,00,000, અને છેલ્લે 90,000 ગુણ્યા 5 એટલે 4,50,000. હવે આપણું નેક્સ્ટ સ્ટેપ ભારનો ટોટલ કરીશું અને ભારિત નફાનો ટોટલ કરીશું. તો અહીંયા આપણને મળશે કુલ ભાર બરાબર 15. એટલે અહીંયા આપણે ટેબલ પૂરું કરી દઈશું, અને નફાનું ટોટલ 45,000 પ્લસ 1,00,000 પ્લસ 1,95,000 પ્લસ 3,00,000 અને પ્લસ 4,50,000 એટલે 10,90,000.
कुल बारीक नफो बराबर रुपया 10,90,000। आ थई ग्यु आपणु टेबल। हवे आपणु स्टेप नंबर 2, बारीक सरेराश नफो शोधीशुं। आमां ने आमां छे, पहेला सूत्र लखी आपणे, बारीक सरेराश नफो बराबर कुल बारीक नफो भाग्या कुल बार। हवे कुल बारीक नफो आपणने मळ्यो छे 10,90,000। ए किंमत आपणे मूकी दईए, 10,90,000 भाग्या कुल बार आपणने मळ्यो 15। हवे आनो ભાગાકાર કરીશું એટલે આપણને મળશે બારીક સરેરાશ નફો 10,90,000 ભાગ્યા 15, એટલે મળશે 72,666.6666। તો આગળ પણ આપણે કીધેલું છે કે પોઈન્ટ પછી 5 કે તેથી મોટો આંકડો આવે તો રાઉન્ડ ફિગર કરવા 1 પ્લસ કરી દેવાનો, અને 4 અથવા 4 થી નાના આવે તો આપણે એની એજ રકમ, તો અહીંયા આપણે રાખીશું 72,667 રૂપિયા 72,667 એ રકમ આપણે લખી દઈએ બાર। આ થઈ ગયો ભારે સરેરાશ નફો 72,667, ક્લિયર। હવે આપણું નેક્સ્ટ સ્ટેપ, એના માટે આપણે રકમ વાંચીએ। હવે આગળ શું કીધું છે, મૂડીકૃત નફાની પદ્ધતિને આધારે કરો, તો આપણે શું શોધવાનું છે હવે મૂડીકૃત નફો। તો હવે મૂડીકૃત નફાનું સૂત્ર સ્ટેપ નંબર 4, પહેલા આપણે આપીશું ટાઇટલ અને હવે એનું સૂત્ર, મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર। આ સૂત્રમાં આપણે ધ્યાન રાખવાનું છે ગુણ્યા 100। હવે સરેરાશ નફો એટલે ગમે તે સરેરાશ હોય, સાદી અથવા બારીક, અહીંયા આપણી પાસે બારીક સરેરાશ છે 72,667, છેદમાં અપેક્ષિત વળતરનો દર છે 10 અને ગુણ્યા 100। હવે આ ગુણ્યા 100 ના કરવા તો આપણે કેલ્ક્યુલેટરમાં 72,667 ભાગ્યા 10 અને ટકાનું બટન પણ દબાઈ દઈશું તો આન્સર આવી જશે, એટલે 72,667 ભાગ્યા 10 ટકા એટલે 7,26,670 મળશે આપણને મૂડીકૃત નફો, રૂપિયા 7,26,670 મૂડીકૃત નફો, એ આપણે લખી દઈએ 12 ના ખાનામાં 7,26,670। હવે આપણું નેક્સ્ટ અને ફાઇનલ સ્ટેપ પાગડી, પાગડી આપણે ટાઇટલ આપીશું અને હવે પાગડીનું સૂત્ર, અહીંયા આપણું પાગડીનું સૂત્ર બદલાઈ જશે, મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, પાગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી। મૂડીકૃત નફો આપણને મળ્યો 7,26,670 અને એમાંથી માઇનસ કરીશું રોકાયેલી મૂડી 4,30,000, જે જવાબ આવશે એ આપણો ફાઇનલ આન્સર પાગડી। માટે પાગડી બરાબર આપણે માઇનસ કરી લઈએ 4,30,000 એટલે 2,96,670, આ આપણો ફાઇનલ આન્સર પાગડીનો 2,96,670, અને આપણે બોક્સમાં લખી દઈશું અને પાછળ લખીશું જવાબ, અને આ રકમ પણ આપણે બહાર લખી દઈશું 2,96,670। અહીંયા આપણું ટેબલ પૂરું અને દાખલો પણ પૂરો, ચલો ફરીથી આપણે જોઈ લઈએ। આટલે સુધી તો આપણી કોમન જ રીત છે, અત્યાર સુધી અધિક નફાથી જોતા આવ્યા છીએ। સૌથી પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી, પછી અપેક્ષિત વળતરનો દર, અને પછી આપણે સરેરાશ નફો શોધીએ છીએ, સાદી સરેરાશ અથવા બારીક સરેરાશ। અહીંયા આપણો નફો સતત વધતો જાય છે એટલા માટે બારીક સરેરાશ નફો લીધો। પછી અહીંયાથી આપણે સ્ટેપમાં થોડો ફેરફાર આવશે, અહીંયા આપણે લખીશું મૂડીકૃત નફો અને એનું સૂત્ર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, પછી જે જવાબ આવે એ બહારના ખાનામાં, અને લાસ્ટ સ્ટેપ આપણું પાગડી, પાગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, એટલે આપણને ફાઇનલ આન્સર મળી જશે, ક્લિયર।
तो आ वीडियो पॉज करीने तमे आ दाखलो कॉपी करी लेशो अने आना जेवो सेम आपणे ઉદાહરણમાં ગણવાનો છે 7 નંબર હોમવર્કમાં। આના પછી આપણે જોઈએ મૂડીકૃત નફામાં જ અધિક નફાને મૂડીકૃત કરવાની રીત। હવે નફાના મૂડીકરણની રીતમાં એજ પદ્ધતિની અંદર આપણે જોઈશું અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ। એના માટેનું સૌથી પહેલું સ્ટેપ આપણે ટેબલ બનાવીશું, એમાં આપણે ટાઇટલ આપીશું પાગડીની ગણતરી દર્શાવતું પત્રક। એમાં ત્રણ ખાના આપણા રેગ્યુલર, સ્ટેપ નંબર, વિગત અને રકમ રૂપિયા। સૌથી પહેલું સ્ટેપ ફરીથી કોમન રહેશે આપણું રોકાયેલી મૂડી, એનું બીજું નામ ચોખ્ખી મિલકતો, એનું સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા। જે જવાબ આવશે એ આપણે બારના ખાનામાં મૂકીશું, તેને આપણે કહીશું રોકાયેલી મૂડી અથવા તો ચોખ્ખી મિલકતો। ત્યારબાદ સ્ટેપ નંબર બે, અપેક્ષિત વળતરનો દર, આ પણ આપણને દાખલામાં આપેલો હશે તે આપણે અહીંયા બારના ખાનામાં મૂકી દઈશું। ત્યારબાદ નંબર ત્રણ, અપેક્ષિત નફાનું સૂત્ર આપણને ખ્યાલ છે, અધિક નફામાં જોયું હતું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100। હવે ભાગ્યા 100 ના કરવું હોય તો જે રોકાયેલી મૂડીનો જવાબ આવ્યો આપણો સ્ટેપ નંબર એકમાં, તેની સાથે અપેક્ષિત વળતરનો દર જે આપેલો હોય એના ગુણ્યા પછી ટકા કાઢી લઈશું, એટલે કે ભાગ્યા 100 ની જગ્યાએ આપણે ટકાનું બટન દબાવીશું, તે આપણે દાખલામાં જોઈએ અને એ રકમ આપણે 12 મૂકીશું। ત્યારબાદ સ્ટેપ નંબર 4, સરેરાશ નફો। હવે અહીંયા પણ ફરીથી એ જ નિયમ લાગુ પડશે, જો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ લેવાની અને જ્યારે નફો સતત વધતો હોય કે સતત ઘટતો હોય તો આપણે ભારિત સરેરાશથી નફો ગણીશું અને જે જવાબ આવશે તે બારખાનામાં મૂકી દઈશું। ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ નંબર 5, અધિક નફો। અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। જો અત્યાર સુધીના બધા જ સ્ટેપ આપણે અધિક નફાની પદ્ધતિના જ જોયા છે, એટલે કે આમાં કશું જ નવું નથી, આ એક આપણું રિવિઝન થઈ ગયું। હવે અહીંયા જે જવાબ આવશે એ ફરીથી બારના ખાનામાં મૂકી દઈશું અને હવે છેલ્લે સ્ટેપ નંબર 6, પાગડીમાં સૂત્ર બદલાશે ફક્ત। અધિક નફામાં પાગડીનું સૂત્ર શું હતું? તો પાગડી બરાબર અધિક નફો ગુણ્યા પાગડીના ખરીદીના વર્ષોની સંખ્યા। ને અહીંયા જ્યારે અધિક નફાને આપણે મૂડીકૃત કરીશું તો ખાલી પાગડીનું સૂત્ર જ બદલાશે છેલ્લા સ્ટેપમાં, અને એ થઈ જશે પાગડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, અને જે જવાબ આવશે બારના ખાનામાં મૂકી દઈશું એ આપણો ફાઇનલ આન્સર હશે। ક્લિયર? ચલો હવે આ પદ્ધતિનો દાખલો આપણે બોર્ડ પર જોઈએ। હવે આપણે જોઈએ છે દાખલા નંબર 11, હોમવર્કમાં કરીશું ઉદાહરણ નંબર 8, અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ। ચલો બધાનો ધ્યાન અંદર, રકમ વાંચું છું દાખલા નંબર 11, પેજ નંબર 106 પર, પ્રભા અને પ્રભુની ભાગીદારી પેટીની પાગડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો। જો ક્લિયર સૂચના છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ। આગળ નંબર 1, રોકાયેલી મૂડી આપણને ડાયરેક્ટ આપી દીધી છે, અપેક્ષિત વળતરનો દર આપ્યો છે 12%, અને છેલ્લા 5 વર્ષનો નફો આપ્યો છે। આ નફા ઉપરથી આપણે ઓબ્ઝર્વ કરીશું કે સાદી સરેરાશ આવશે કે ભારિત સરેરાશ, અને એના ઉપરથી આપણે અધિક નફો શોધીશું અને ત્યારબાદ પાગડી। ચલો આપણો સ્ટેપ નંબર 1, અત્યાર સુધી ફિક્સ કોમન છે અધિક નફાની રીતિ, અને અહીંયા પણ આપણે અધિક નફો શોધવાનો છે, તો પહેલા 5 સ્ટેપ આપણા ફિક્સ રહેશે। સૌથી પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી, એનું બીજું નામ ચોખ્ખી મિલકતો, પેલા હેડિંગ આવ્યા પછી હવે આપણે એનું સૂત્ર લખીશું બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા। હવે અહીંયા આપણને મિલકતો અને દેવા આપ્યા નથી, શું આપ્યું છે ડાયરેક્ટ? તો ડાયરેક્ટ રોકાયેલી મૂડી આપી જ દીધી છે, તો આ સૂત્ર અહીંયા આપણને લખવાની જરૂર પડશે નહીં, તો આ આપણે રફ કરી દઈએ, ડાયરેક્ટ જવાબ જ આપેલો છે, એટલે આ સૂત્રની જરૂર આપણને આ દાખલામાં પડશે નહીં, ડાયરેક્ટ બહાર લખી દઈએ રોકાયેલી મૂડી। જો દાખલામાં કેટલી આપી છે આપણને 9 લાખ રૂપિયા, તો સીધા બારના ખાનામાં 9 લાખ। ક્લિયર? હવે નેક્સ્ટ સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, નંબર 2, અપેક્ષિત વળતરનો દર। ડાયરેક્ટ જે ટકા આપ્યા હતા તે લખી દઈશું આપણે, 12% આપ્યા છે, આ ટકામાં ખાસ ધ્યાન રાખીશું,
10% ના લેવલે છે, કારણ કે મોસ્ટલી દાખલામાં 10% પહેલા હોય છે પણ નક્કી ના હોય ક્યારે કેટલા ટકા આપી દે. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું રહેશે અપેક્ષિત નફો. પહેલા આપણે સૂત્ર મૂકીએ, અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે અહીંયા રોકાયેલી મૂડી આપણી પાસે છે 9 લાખ ગુણ્યા અપેક્ષિત વળતરનો 12%. સીધા આપણે 9 લાખના 12% કાઢી દઈશું એટલે આપણને મળશે અપેક્ષિત નફો. નક્કી કરીશું. સૌથી પહેલા આપણે ટાઇટલ આપવાનું થશે સરેરાશ નફો. એમાં પહેલા બે ખાના તો ફિક્સ જ છે, વર્ષ અને નફો. તો એ બે ખાને આપણે સૌથી પહેલા બનાવી દઈએ. વર્ષ અને નફો કૌંસમાં રૂપિયા. ચાલો હવે આપણે જોઈએ નફો કેટલો છે. પહેલા વર્ષે આપણી પાસે છે 1 લાખ, પછી 1,40,000 વધ્યો, પછી 1,30,000 એટલે ઘટી ગયું, વધઘટ થઈ ગઈ. તો આપણે વાપરીશું સાદી સરેરાશ. તો અહીંયા આપણે ભારિત સરેરાશ નિમિત આવશે નહીં. ચલો વર્ષ આપણી પાસે છે 2012, પછી 13-14, પછી 14-15, 15-16 અને છેલ્લે 16-17. નફો છે 1 લાખ, પછી 1,40,000, પછી 1,30,000, 15-16માં 1,50,000 અને છેલ્લા વર્ષે 1,80,000. આપણે આનું ડાયરેક્ટ કરી દઈશું ટોટલ એટલે આપણને મળશે કુલ નફો. કુલ નફો બરાબર ટોટલ કરી લઈએ, 1,40,000, 1,30,000, 1,50,000, 1,80,000 એટલે આપણને મળશે કુલ નફો 7 લાખ રૂપિયા. ₹7 લાખ. હવે આને આપણે કુલ વર્ષો વડે ભાગીશું એટલે મળશે સરેરાશ નફો. અહીંયા જગ્યા છે, અહીંયા જ ગણતરી બતાવી દઈએ. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. કુલ નફો આપણને મળ્યો 7 લાખ અને ભાગ્યા વર્ષો છે આપણી પાસે 1, 2, 3, 4 અને 5, તો ભાગ્યા 5 એટલે આપણને સરેરાશ નફો ડાયરેક્ટ મળી જશે. સરેરાશ નફો બરાબર 7 લાખ ભાગ્યા 5 એટલે આપણને મળશે 1,40,000 સરેરાશ નફો. હવે આ જ રકમ આપણે 12ના ખાનામાં મૂકી દઈએ. સરેરાશ નફો ક્લિયર. હવે આપણું નેક્સ્ટ સ્ટેપ અધિક નફો શોધવાનું. નંબર 5, અધિક નફો બરાબર ફરીથી સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, એ બંનેનો તફાવત છે. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણને મળ્યો 1,40,000, એમાંથી આપણે માઇનસ કરીશું અપેક્ષિત નફો 1,08,000. હવે આ બંનેનો તફાવત કાઢીશું આપણે, 1,40,000 માઇનસ 1,08,000 એટલે આપણને મળશે 32,000 અધિક નફો. અહીંયા લખી દઈશું અધિક નફો અને 12ના ખાનામાં સેમ આ જ રકમ 32,000. ક્લિયર આટલે સુધી. હવે આપણું નેક્સ્ટ છેલ્લું સ્ટેપ પાગડી. પાગડી બરાબર અહીંયા સૂત્ર બદલાશે
अधिक नफो भाग्या अपेक्षित वर्तनो दर गुणिया 100 ने जे जवाब आवशे ए आपो छे तो स्टेप पावडी खाली अपने स्टेप याद लेवा जोईए पछी आपने दाखलो एकदम ईजी लागशे अधिक नफो आपने मळ्यो 32000 अपेक्षित वर्तनो दर आप्यो छे 12% એટલે 12 ગુણ્યા 100 કા તો તમે 12 ભાગ્યા બટન ટકા નું પણ દબાવી શકો છો 32000 ગુણ્યા 100 ભાગ્યા 12 એટલે આપણને મળશે 266,666.666 એટલે ફરીથી તમને કહી દઉં આપણે રાઉન્ડ ફિગર કરીને 7 કરી દઈશું રૂપિયા 266,667 આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર પાગડી અને આ જ જવાબ આપણે લખી દઈશું બારના ખાનામાં પણ અહીંયા જવાબ અને 266,667 તો આ થઈ ગઈ આપણી અધિક નફાની મૂડીકૃત કરવાની રીત ક્લિયર આ વિડિયો પોઝ કરી લઈશું અને આપણે લખી લઈશું ફરીથી કહી દઉં અધિક નફો અને નફાની મૂડીકરણ કરવાની રીત એના માટે આપણને સ્ટેપ આવડવા જોઈએ છે જો સ્ટેપ આવડશે પછી દાખલો એકદમ ઈઝી થઈ જાય છે અહીંયા આપણી બધી જ પદ્ધતિઓ અને મેથડ પૂરી થાય છે હવે જે એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્નોના જવાબ વધ્યા તે આપણે ક્લાસમાં જોઈ લઈશું ઓફલાઈન મોડ પર તો અહીંયા આપણું લેક્ચર પૂરું કરીએ છીએ ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notifications.